સુરત શહેરમાં હિંસક તોફાનો કાબૂમાં આવી જતા જ રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને એસટી બસ અને સિટી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય વહીવટી સત્તાધીશોએ લીધો હતો. અનામત આંદોલનને પગલે સુરતમાં ફાટી નીકળેલા તોફાનોમાં સરકારી મિલકતોની નિશાન બનાવાઈ હતી. વરાછા, સરથાણા, કાપોદ્રા, પૂણા, યોગી ચોક, સીતાનગર જેવા મુખ્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશને લાખો રૂપિયાનું રોડ સ્વીપર મશીન સળગાવી માર્યું હતું. તોફાનોને કારણે એસટી બસ અને સિટી બસ સેવા પણ બંધ કરાઈ હતી. છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં સંપૂર્ણ શાંતિ જળવાઈ રહી હોવાથી એસટી તંત્રના વિભાગીય નિયામક એચએસ જોશીએ બસ સેવા પુનઃ શરૂ કરવા મંજૂરી માંગતો પત્ર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરને લખ્યો હતો અને શહેરની પરિસ્થિતિ તથા રક્ષાબંધનના તહેવારને ધ્યાને રાખી એસટી બસ અને સિટી બસો ફરી શરૂ કરવાની મંજૂરી વહીવટી સત્તાધીશોએ આપી દેતા બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવી છે. તો શહેર સહિત સમગ્ર રાજ્યમાં એસટી સેવા શરૂ થતાં બહારગામ જતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.